માં બીઝેડ ગ્રુપના કરોડો રૂપિયાના કૌભાંડ કેસીસ જાણવા મળ્યા છે. સીઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાના ખુદ વખાણ કરતા હોવાના પણ જે સામે આવ્યા છે. અપડેટ ધારાસભ્યએ કર્યા સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ કર્યા છે. તો ધવલસિંહ ઝાલા જે વખાણ કરતા હતા તેનો વિડીયો પણ સામે આવ્યો છે. તો અરવલ્લીમાં બીઝેડ ગ્રુપના કરોડોના કૌભાંડને લઈને જે માહિતી અપડેટ સામે આવી રહી છે, ધવલસિંહ અમારી સાથે જોડાઈ ગયા છે. ધવલસિંહ, જે વિડીયો સામે આવ્યો છે, તમે વખાણ કરી રહ્યા છો, તેમણે તો કરોડોના કૌભાંડ કર્યા છે. બેન, વિડીયોમાં મેં વખાણ કર્યા પછી હું કહીશ કે વખાણ કર્યા, પરંતુ હું એજ્યુકેશન સંસ્થામાં ગયો છું ને, મેં એજ્યુકેશન સંસ્થાના સીઈઓ તરીકે હું એજ્યુકેશનનો જીવ છું. મેં એવું નથી કીધું કે તમે 4G તમારી જે એકચ્યુઅલી સ્કીમ કહો છો એ મને શબ્દ નથી આવડતો, કારણ કે આ વસ્તુથી હું બહુ અજાણ છું. પણ કહેવાનો મતલબ એ છે કે તમે શૂન્યમાંથી સર્જન કર્યું છે, એટલે એમણે ગ્રોથ કર્યો છે એવી રીતના, જ્યારે એમણે આ કર્યું. અને એનાથી પણ વધારે હું આપને કહું કે એજ્યુકેશન સાથે જોડાયેલું જાહેર જીવનમાં જો મારાથી પણ મોટા નેતાઓ સ્ટેજ ઉપર હાજર હોય અને મારાથી પણ મોટા નેતાઓ જયારે મહેમાન તરીકે આવતા હોય. પણ ધવલસિંહ, તમે જાતે, ધવલસિંહ મારી વાત સાંભળો, તમે જાતે એવું કીધું છે કે જે રૂપિયા એકના ડબલ કરી શકે બધું કરી શકે. હું એ જ વાત ઉપર આવું છું. હા, હું એ જ વાત ઉપર આવું છું બેન. તમે જે વાત કરો છો ડબલની, હું એ જ વાત સમજાવું છું. 1 થી 2 ને 2 ના 4, મેં આગળ એમ પણ કીધું છે કે 5,000 થી 25,000 સુધી સંખ્યા લઈ જવાની વાત કરી છે મેં. હા, એ વાત સાથે મેં તુલના કરી છે. કોઈ વ્યક્તિએ આજે 10,000 માં નોકરી કરતો હોય એની જગ્યાએ 25,000 સુધી પહોંચ્યો તો એને ગ્રોથ કર્યો. સ્વાભાવિક છે કે હું એજ્યુકેશન સંસ્થામાં જ ગયો છું, એજ્યુકેશન સંસ્થાના જ વખાણ કર્યા છે, એજ્યુકેશન સંસ્થાના ટ્રસ્ટીના વખાણ કર્યા છે. તમે વ્યક્તિગત રીતે માણસ નથી ધવલસિંહ, તમે વ્યક્તિગત રીતે તમે એમને લઈને જે નિવેદન આપ્યું છે, જાહેરમાં તમે જે વખાણ પણ કર્યા છે, એટલે તમને ક્યાંક ખબર તો હશે ને કે કામ ધંધા શું કરે છે. બેન, એવું બંધ તો ખબર જ નથી. હું તો ખાલી એક શૈક્ષણિક સંસ્થાના ઓપનિંગ પ્રસંગે ગયો હતો. એમને તેનો ધંધો છે એ હું ડીપમાં નહીં, પરંતુ એજ્યુકેશન સંસ્થાના એક ઓપનિંગ પ્રસંગે જતા હોઈએ તો સ્વાભાવિક છે કે આવડી મોટી સંસ્થા ચલાવતો હોય તો કોઈ વ્યક્તિ મોટો હોય. મેં ફરીથી આપને ધ્યાન દઉં, ધવલસિંહ અમારી સાથે જોડાયેલા રહેજો. અમારા સહયોગી મનીષ પુરોહિત અમારી સાથે જોડાઈ ગયા છે. મનીષ, ઓવર ટુ યુ. ધવલસિંહ, મારો સવાલ આપને સીધે સીધો એ છે કે તમે એક જગ્યાએ ફોનમાં વાતચીતમાં એવું કહ્યું કે આ ભાઈએ શૂન્યમાંથી સર્જન કર્યું છે, તો શું કોઈ કૌભાંડી શૂન્યમાંથી સર્જન કરે તો એ મહાન થઈ જાય? એક જનપ્રતિનિધિ તરીકે તમે એ વાત કરી રહ્યા છો કે શૂન્યમાંથી સર્જન કર્યું છે એવું લોકો કે છે, મીડિયા જનતાએ એવોર્ડ આપ્યો છે. તો તમે જે વાત સમજો મારી વાત. ભાઈ, તમે જે કહો છો એમ એવું કહો છો કે આપણે પહેલા મારી વાત તમે મને સાંભળવાનો હોય તો સાંભળો પહેલા, પછી આપ જી બોલો 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 ધવલસિંહ બોલો. હું આપને પ્રતિભાવ આપીશ. ઇવન મોટા મોટા અધિકારીઓએ એમને સન્માનિત કર્યા છે. હવે એ તમે જોતા હોઈએ જ બતાવ. આજે 2-3 દિવસથી આ વાત સાથે ચર્ચાનો વિષય બન્યો છે કે ભાઈ આ એમણે આ કૌભાંડ કર્યું છે. બરાબર, સ્વાભાવિક છે, જાહેર જીવનની અંદર જો મારી જોડે કોઈ 10 માણસ ફોટા પડાવે તો હું ફોટો પડાવતો હોઉં છું. મને કોઈ નાનામાં નાના પ્રસંગમાં કોઈ બોલાવતું હોય તો હું જતો હોઉં છું. બરાબર, આ પ્રસંગમાં ગયા હોય તો સ્વાભાવિક છે કે એના વખાણ કરતા હોય છે. આ જગ્યાની અંદર એનું સન્માન કરવામાં આવ્યું છે મીડિયા જગત. ધવલસિંહભાઈ, એક સવાલ મારો, હવે તમારી વાત પૂરી થઈ હોય તો મારો સવાલ સાંભળો. તમે એવું પણ કહ્યું છે, તમે એવું પણ કહ્યું છે કે આ ભાઈ જો 1 ના 2 કરી શકે તો ગમે તે કરી શકે, મતલબ તમે જાણો છો કે એના કર્મ કુંડળીના કારનામાં શું છે? આ તમારા શબ્દો છે, કોઈ લોકોના કે કોઈ બીજા નેતાના નથી. તો કટાક્ષમાં કીધું તું કે ભાઈ 5,000 તમારો જો ઓડિયો છે 1 રૂપિયાથી લઈને કમાઈને 4 રૂપિયા સુધી પહોંચી શકે, જ્યારે એને કંપની શું કહેવાય કે ટ્રસ્ટ તરીકે આ સંસ્થા ખરીદી છે, તો આપ લોકો ચિંતા કરતા નહીં, કારણ કે એ તાકાતથી આનો પ્રોગ્રેસ કરશે. આવી વાત હતી, નહીં કે અંદર પૈસા બીજે ક્યાંય રોકવાના. હું હજુ પણ સ્પષ્ટતા કરું છું, અને એક સિંગલ વ્યક્તિ ક્યાંય પણ કોઈ એમ કહેવા માંગતું હોય કે ભાઈ ધવલસિંહના કહેવાથી મેં અહીંયા પૈસા રોક્યા છે, એવી ક્યારેય વાત ના હોય. હું પ્રજાલક્ષી વ્યક્તિ છું, હું શું બી કહું છું, હું પ્રજાલક્ષી વ્યક્તિ છું, પ્રજાના હિત માટે જ બન્યો છું, અને ક્યાંય પણ પ્રજાનું અહિત થતું હશે તો પ્રજા સાથે હું હંમેશા જોડાયેલો છું. તમે જે કામો કર્યા છે એટલે બાયડી જનતાએ તમે સામા પ્રવાહે લડ્યા તો પણ તમને વોટ આપ્યા, પણ તમે ઉપરથી કહો કે ભાઈ જે લોકો માને છે એમને પણ આના પર ભરોસો કરી લીધો. કોને કર્યો?
જે લોકો છે, જે પબ્લિક છે, જે તમારા તમારા જ વિસ્તારના લોકો છે, હિંમતનગર ની અંદર પ્રોગ્રામ છે અને મારા મત વિસ્તારમાં મેં કોઈ સિંગલ વ્યક્તિને એવું ક્યારેય કીધું નથી કે તમે કોઈ જગ્યા પર ઇન્વેસ્ટમેન્ટ આવી રીતના કરો, કોઈ એડમિશન લેશો તો શિક્ષણ પ્રાપ્ત થશે, આ વાત હતી મારી એ દિવસે. અને હજુ પણ તમને કહું છું કે કોઈ વ્યક્તિ મારી સાથે આવશે કે મારી સાથે આ ફ્રોડ થયો છે, મારા ત્યાં જમીનોના ફ્રોડ થયા હોય કે ખેડૂતના ફ્રોડ થયા, તો આજે હું સાથી સાથે ખેડૂતો સાથે ઉભો છું અને રહ્યો છું, નહીં કે કોઈ ગદ્દારી વાતની વાત આવતી. એવી રીતે જો કોઈ વ્યક્તિએ મારા વિસ્તારના કોઈ વ્યક્તિનું ફ્રોડ કર્યું હશે કે ચીટિંગ કર્યું હશે, તો આ ધવલથી એટલે જ તમારા મીડિયાના માધ્યમથી મેસેજ આપું છું કે હું એમની સાથે ઉભો રહેવાનો છું અને ઉભો રહીશ જ. કારણ કે હું ધવલથી ફરીથી તમને સાંભળવો છે તો તમે એક વાર ફોન પર લાઈવ પર મેં સાંભળેલો છે તમારો વિડીયો બરાબર. હા, અને હું હજુ બી સ્પષ્ટીકરણ સાથે કહું છું કે ભાઈ સંખ્યામાં વધારો કરવા માટે મેં કોઈ જગ્યા કે ફોજી સ્કીમ શું કહો છો એમાં હું ઇન્વેસ્ટ કરવા માટે મેં કોઈને પ્રોત્સાહિત કર્યા જી. પણ તમે તમે ગમે તે બચાવ કરો, ધવલસિંહભાઈ તમારો વિડીયો જે બોલે છે ને, કોનો બચાવ કરવાનો, બચાવ કરવાનો મારે કોનો બચાવ, તમારો સ્વયં બચાવ કરી રહ્યા છો ધવલસિંહભાઈ. અરે તેના માટે બચાવ કરવાનો, જે સાચી વાત છે બરાબર એ સાચી વાત જ કરી છે. પહોંચાડવાની જવાબદારી ની વાત કરી. ઓકે ધવલસિંહભાઈ, મારો સવાલ તમને છે કે જો તમે એ વિસ્તારમાં છો, તમે આટલી બધી દુકાનો ચાલતી જોઈ છે, ભાવિની સૌથી મોટો સવાલ એ છે કે લોકો સાંભળી રહ્યા છે, ગુજરાતના દર્શકો સાંભળી રહ્યા છે, પરંતુ ધવલસિંહ ઝાલા જે પાયટના ધારાસભ્ય છે અને પોતાના વિસ્તારમાં કે જ્યાં જ્યાં લોકો વચ્ચે જઈને પોતાની લોકોની વચ્ચે હિંમતનગરના એક કાર્યક્રમમાં જઈને બોલે છે અને એમણે એવું કહ્યું છે કે જો એક ના બે કરી શકે તો ગમે કરી શકે, સંદેશ ન્યૂઝના સવાલોનો જવાબ તેઓ નથી આપી શકતા કારણ કે ધવલસિંહ અમારી સાથે જોડાયા હતા. ધવલસિંહ વાત કરતા જ સંપર્ક એમણે કાપી દીધો છે, ફોન કટ કરી દીધો છે. ભાવિની મને ખ્યાલ છે એ વાતનો કે ધવલસિંહે સંદેશ ન્યૂઝના સવાલોનો જવાબ નથી આપી શક્યા, તેઓ ભાગી ગયા છે કારણ કે એમની પાસે કોઈ જવાબ નથી, એ માત્ર માત્ર ગોળ ગોળ વાતો કરતા હતા. જે જનપ્રતિનિધિ જયારે કોઈ લોકોની વચ્ચે જાય છે તો એ વાતનો એને પૂરેપૂરો ખ્યાલ હોવો જોઈએ. જયારે કોઈનું સમર્થન કરો છો તો તમને એનો 10 વખત ખ્યાલ હોવો જોઈએ. જયારે તમને પૂછવામાં આવે છે તો તમે એવું પણ કહો છો કે એને તો શૂન્યમાંથી સર્જન કર્યું છે, તમે એવું પણ કહો છો કે નાનામાંથી મોટો બનેલો માણસ છે, તમે એમ પણ કહો છો કે જયારે એકમાંથી બે કરી શકે તો ગમે તે કરી શકે. એનો મતલબ એ છે કે ધવલસિંહ તમામ વસ્તુઓ જાણતા હતા અને તેમ છતાં પણ જયારે કોઈ સામાજિક પોતાનો બચાવ કરતા હોય એવું સ્પષ્ટ લાગે છે એમના જવાબ પરથી. બિલકુલ 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 જી ભાવિની. મનીષ, આપ અમારી સાથે જોડાયા, આપનો પણ આભાર. તો ધવલસિંહ ઝાલા સંદેશ ન્યૂઝ સાથે તેમણે વાતચીત કરી પણ સંદેશ ન્યૂઝના જવાબ ન આપ્યા અને ફોન કાપી દીધો કારણ કે એ ક્યાંક આ બધું જાણતા હતા અને એટલે જ એમણે જાહેર મંચ પર એવું કહ્યું કે એકના ડબલ જે કરી શકે બધું જ કરી શકે. એટલે ધવલસિંહને પણ ખબર હતી ક્યાંક આ કૌભાંડમાં એ પણ સામેલ હોય એવું ક્યાંક લાગે છે. સ્પષ્ટ નથી કહેતી પણ ક્યાંક એમને ખબર હતી ખરા કે આવું બધું ચાલી રહ્યું છે. આ તો માત્ર એજ્યુકેશન અને સંસ્થાના નામે અત્યારે ધવલસિંહ ઝાલા પોતાનો બચાવ કરી રહ્યા છે. એ આખે આખું મોટું કૌભાંડ, 6000 કરોડ રૂપિયા જેટલું કૌભાંડ, લોકોને છેતરવાનું આ કૌભાંડ, જેમાં હવે મોટા નેતાઓના નામ પણ સામે આવે તો નવાઈ નહીં.